નમસ્કાર મિત્રો એમએસ યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું પોસ્ટ ઓફિસ વિભાગ અંતર્ગત ગુજરાતની અંદર જે જગ્યાઓ આવે છે એના વિશે વાત કરીશું તો મિત્રો આ જે ભરતી છે એની અંદર લાયકાત બાર પાસ માગેલી છે તો આ ભરતી વિશે સંપૂર્ણ માહિતી જાણીશું કે કયા એરિયા અંતર્ગત આ ભરતી રહેશે જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક શેર જરૂર કરજો જેથી આવનારી કોઈ પણ વિગત હોય તો તમે જાણી શકો તો ચલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો આ જે જાહેરાત જે આવેલી છે જે તમે જોઈ શકો છો ભારતીય ડાક ટપાલ વિભાગ અંતર્ગત જાહેરાત છે મિત્રો સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોસ્ટ ઓફિસ બીજો માળ હેડ ઓફિસ જે બિલ્ડિંગ જૂના બસ સ્ટેશન પાસે આણંદ ખાતે આ જગ્યાઓ આવેલી છે તો મિત્રો આ ભરતી અગત્યની જો વધારે માહિતી જાણવી હોય તો તમને મોબાઈલ નંબર પણ આપેલો છે તો મિત્રો આની અંદર જે જગ્યા છે ટપાલ ટપાલની અંદર જે જીવન વીમા અંતર્ગત હોય છે એ અંતર્ગત ગ્રામીણ ટપાલ જીવન વીમાના એજન્ટ માટે આ જગ્યા છે તો આની અંદર માત્ર ઇન્ટરવ્યૂ થવાપાત્ર રહેશે તો મિત્રો આની અંદર જે વધુ વિગતો છે એના વિશે જાણી લઈએ તો અધિક્ષક ડાકર આણંદ ડિવિઝન કચેરી આણંદ દ્વારા ટપાલ જીવન વીમા ગ્રામીણ ટપાલ જીવન વીમાના એજન્ટની નિયુક્તિ માટે છે તો મિત્રો આની અંદર ડાયરેક્ટ ભરતી છે એટલે કે માત્ર આની અંદર ઇન્ટરવ્યૂ લેવાપાત્ર રહેશે તો મિત્રો આની અંદર જે જણાવેલ સ્થળ તારીખ અને સમય તમારે હાજર રહેવાનું છે તો મિત્રો આની અંદર નીચેની અમુક શરતો છે જે પણ મિત્રો રસ ધરાવતા છે એ મિત્રો સ્વ ખર્ચક સાથે જઈ શકે છે તો મિત્રો આની અંદર જે તમારે ઇન્ટરવ્યૂ માટે સ્થળ છે સુપ્રિડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસ બીજો માળ હેડ પોસ્ટ ઓફિસ બિલ્ડિંગ જૂના બસ સ્ટેશન પાસે આણંદ ખાતે તમારે ઇન્ટરવ્યૂ માટે જવાનું છે તો ઇન્ટરવ્યૂની તારીખ આપણે જોઈએ કે સોળ બાર બે હજાર એકવીસ તો મિત્રો ગુરુવાર છે અને સમય જોઈએ તો સવારે અગિયારથી બે વાગ્યા સુધી ઇન્ટરવ્યૂનો સમયગાળો રહેશે તો મિત્રો આની અંદર જે લાયકાત છે એ પ્રમાણે આપણે વાત કરી લઈએ ઉમેદવારો પોતાના બાયોડેટા ઉંમરનું પ્રમાણપત્ર શૈક્ષણિક લાયકાત આવશ્યક પ્રમાણપત્રો અને અનુભવનો દાખલો હોય તો પણ તમે લઈ જઈ શકો છો મિત્રો આની અંદર ઓરિજિનલ તેમજ દરેકની સ્વપ્રમાણિત તકલો સાથે લઈ જવાની છે તો મિત્રો આની અંદર જે લાયકાત ધરાવો છો એ ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને એની ઝેરોક્ષ તમારે લઈ જવાની છે તો આની અંદર લાયકાત માગેલી છે દસ પાસ પાંચ હજાર કરતાં ઓછી જનસંખ્યાવાળા ગામની અંદર દસ પાસ માંગેલી છે જો બારમો પાસ હોય તો તમે પાંચ હજારથી વધુ જનસંખ્યાવાળા ગામડાની અંદર તમે જઈ શકો છો ઉંમર તમારે અઢારથી પચાસ વર્ષની હોવી જોઈએ તો પ્રાથમિકતા કોને મળશે તો આની અંદર આણંદ જિલ્લાના રહેવાસી હોવા જોઈએ અને જો તમે બીજા જિલ્લામાંથી વસત કરો છો અને ઇન્ટરવ્યુ માટે જવા માગો તો તો પણ તમે આની અંદર જઈ શકો છો તો મિત્રો આની અંદર જે ગામડાઓ આણંદના છે તો આણંદના વ્યક્તિઓ જશે તો એમના માટે સારું રહેશે રહેવા માટેનું તો મિત્રો આની અંદર ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ વેચવાનું છે અને અનુભવ જો તમારે હોય તો પણ તમે જઈ શકો છો કોમ્પ્યુટરના જાણકાર હોય તો પણ તમે જઈને જઈ શકો છો અને સ્થાનિક જગ્યાના જાણકાર હોવા જોઈએ તો મિત્રો આથી સંપૂર્ણ માહિતી ડાયરેક્ટ ઇન્ટરવ્યૂ છે આણંદની અંદર જે ટપાલ વિભાગની અંદર એટલે કે પોસ્ટ વિભાગની અંદર એજન્ટ તરીકે આની નિયુક્તિ થવાપાત્ર રહેશે તો મિત્રો તમે જોતા શો કે ઘણા બધા એજન્ટો જે ડાક વિભાગની અંદર હોય છે એટલે કે ટપાલ વિભાગની અંદર હોય છે એ પ્રકારે નિયુક્તિ થવાપાત્ર હોય છે કે સરકાર માન્ય હોય છે અને આની અંદર પણ પગાર તમને સારો મળતો હોય છે તો મિત્રો જે પણ મિત્રો ઈચ્છુક હોય ધોરણ દસ પાસ બાર પાસ કરેલું હોય એ મિત્રો આની અંદર ઇન્ટરવ્યૂ માટે જઈ શકે છે તો મિત્રો ઇન્ટરવ્યૂની અંદર તમારે આણંદ જિલ્લાના જે આજુબાજુના જિલ્લાવા લાગતા હોય તો પણ તમે આની અંદર જી શકો છો તો બસ મિત્રો આજના વિડીયોમાં મિત્રો આટલું જ જય હિન્દ જય ભારત